નખત્રાણા પ્રશાસન દ્વારા આજે બીજા દિવસે પણ બપોરથી જ દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રાખવામાં આવી હતી. બસ સ્ટેન્ડથી લઈને વથાણ ચોક સુધીનું દબાણ ખુલ્લું કરાયું. હવે જોઈએ જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ. નખત્રાણાના પ્રશાસન દ્વારા આજે બીજા દિવસે પણ બપોરથી જ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. ખાસ કરીને બસ સ્ટેશનથી લઈને વથાણ ચોક સુધી જે આડાઅવળા દબાણો, કાચા પાકા, લારી ગલ્લાના તમામ દબાણો પ્રશાસન દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે આ જે કાચા પાકા દબાણો અને લારી ગલ્લાનું દબાણ હતું તે સંપૂર્ણપણે ધ્વંસ કરી દેવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર બસ સ્ટેશનથી લઈને વથાણ ચોક સુધીની જે ટ્રાફિકની સમસ્યા પારાવાર જોવા મળી રહી હતી. પરિસ્થિતિને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને પોલીસ વડા મહેન્દ્ર બગડિયાના લોકદરબારમાં પણ ટ્રાફિકની સમસ્યા અંગેના સૂરો ઉઠ્યા હતા. તાત્કાલિક અસરથી મામલતદાર નખત્રાણા દ્વારા બે દિવસ પહેલાં નોટિસ આપવામાં આવી હતી. નોટિસ બાદ આજે દબાણ કરતાઓએ સ્વેચ્છાએ પોતાનું દબાણ ખુલ્લું નહીં કરતા આખરે બપોરથી જ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. ખાસ કરીને ડીવાયએસપી, મામલતદાર, પીજીવીસીની ટીમ અને અન્ય પોલીસ પાર્ટીને સાથે રાખીને આ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. સંખ્યાબંધ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ખાસ કરીને દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન અનેક લોકો દબાણને નિહાળવા માટે લોકોના ટોળા ઉમટ્યા હતા. પોલીસે ચુસ્ત બંદોબસ્ત રાખ્યો હતો અને આ બંદોબસ્તની પરિસ્થિતિ વચ્ચે આજે નખત્રાણામાં બીજા દિવસે પણ બસ સ્ટેશનથી લઈને વથાણ ચોક સુધીના દબાણો દૂર કરવામાં આવી રહ્યા હતા.